विद्यार्थी मित्रों नमस्ते विद्यार्थी मित्रों आपणे धोरण 3 विषय गणित आज हवे आपणे आगळ दाखला जोईना हवे आज आपणे नीचे आपेली माहिती आधारे नीचेना प्रश्नो आपवाना छे अहींया तमने एक आकृति आपवामां आवेली छे जो अहींया वांदरो आपेलो छे 85 नंबर पर 82 पर बिलाड़ी आपेली छे 102 पर डेढ़को आपेलो छे अने अहींथी आपणे माणीने 85 થી મળીને આપણે 145 સુધી એટલે એ તમને આપવામાં આવેલી છે બરાબર એના પરથી નીચેના પ્રશ્નો તમને આપવામાં આવ્યા છે તો આપણે નીચેના પ્રશ્નનો જવાબ આપણે એમાં લખવાનો છે તો જો વાંદરો બિલાડી અને ડેડકો આખા રસ્તે કુદાકુદ કરે છે વાંદરો દર વખતે પાંચ ખાના કૂદે છે બિલાડી દર વખતે કેટલા 4 ખાના કૂદે છે અને ડેડકો દર વખતે 3 ખાના કૂદે છે તો આપણે તમને અહીંયા પ્રશ્ન આપેલા છે કે વાંદરો જે છે એ વાંદરો બિલાડી અને ડેડકો આ 3 આપ્યા છે તો વાંદરો જે છે દર વખત 5 બિલાડી દર વખત 4 અને ડેડકો દર વખત 3 ખાના કૂદે છે તો હવે આપણને નીચે પ્રશ્ન આપે છે વાંદરો કયા નંબરથી ચાલુ કરે છે જો અહીંયા આપણે વાંદરો જે છે આપ્યો છે કયા નંબર પરથી 85 નંબર પરથી પછી બિલાડી જે છે એ બિલાડી છે 89 નંબર તો અહીં બિલાડી જે છે એ બિલાડી આપણને 89 નંબર પરથી શરૂઆત કરે છે અને ડેડકો જે છે એ ડેડકો આપણે જોઈએ તો 102 નંબર પરથી કૂદવાનું શરૂઆત કરે છે તો અહીંયા નીચે આપણે પ્રશ્નો આપેલા છે કે વાંદરા ચોથો કૂદકો કઈ સંખ્યા પર આવશે વાંદરો જે છે એ વાંદરો ચોથો કૂદકો કઈ સંખ્યા પર આવશે તો વાંદરો કયા નંબર પર છે 85 નંબર પર બરાબર તો કયો કૂદકા કેટલા કૂદકા મારવાના છે 4 કૂદકા તો વાંદરો દર વખત કેટલા કૂદકા કરે છે 5 તો 4 × 5 આપણે કરીશું તો કેટલા થશે 20 કૂદકા અને કયા કૂદકાની શરૂઆત કરે છે 85 તો આપણે 85 માં કેટલા ઉમેરવાના છે 20 ઉમેરીશું તો કેટલા થશે 105 તો આપણે કયા નંબર પર આવશે વાંદરો જે છે એ કયા નંબર આવશે 105 નંબર પર આવશે એવી રીતે બીજો પ્રશ્ન છે બિલાડીનો પાંચમો કૂદકો કઈ સંખ્યા પર આવશે બિલાડી પાંચમો કૂદકો બિલાડી જે છે કેટલા કૂદકા છે બિલાડીના 4 તો બિલાડીના 4 છે તો કૂદકા કેટલા છે 4 × 5 = 20 તો આપણે બિલાડી કયા કૂદકા શરૂઆત કરે છે 89 તો એની અંદર કેટલા ઉમેરવાના છે આપણે 20 તો 89 માં 20 ઉમેરી કેટલા થશે 109 તો બિલાડીનો પાંચમો કૂદકો કેટલા પર આવશે 109 પર આવશે હવે એવો ત્રીજો પ્રશ્ન ડેડકાનો આઠમો કૂદકો કઈ સંખ્યા પર આવશે ડેડકો ડેડકો કયા શરૂઆત પર કરે છે 102 થી ડેડકાના કૂદકા કેટલા છે જોયો તો 3 તો કેટલા ઉમેરવા પડશે એની અંદર 24 8 અને 24 કયા કૂદકાની શરૂઆત કરે છે 102 તો 102 માં કેટલા ઉમેરવાના છે 24 ઉમેરીશું તો 102 માં 24 ઉમેરી કેટલા થશે 126 તો ડેડકાનો આઠમો કૂદકો કેટલા પર આવશે 126 પર આવશે એવી રીતે આપણે ચોથો પ્રશ્ન છે વાંદરાનો સાતમો કૂદકો કઈ સંખ્યા પર આવશે વાંદરાનો સાતમો કૂદકો તો અહીંયા આપણે વાંદરો જે છે કેટલા પર છે 85 નંબર પર છે વાંદરો જે છે કેટલા પર છે 85 પર છે અને કેટલા કૂદકા સાતમો કૂદકો તો વાંદરાના એક કૂદકો કેટલાનો છે 5 ખાનો તો 7 × 5 = 35 તો આપણે 85 માં કેટલા ઉમેરવાનું છે 35 ઉમેરીશું તો કેટલા થશે 120 તો વાંદરાનો સાતમો કૂદકો કેટલા પર આવશે 120 પર આવશે એવી રીતે પાંચમો પ્રશ્ન બિલાડીનો છઠ્ઠો કૂદકો કઈ સંખ્યા પર આવશે બિલાડી કેટલા કૂદકા મારે છે જો આપણે બિલાડી દર વખતે કેટલા ખાના કૂદે છે 4 ખાના બિલાડી કેટલા પર છે 89 કેટલા છે છઠ્ઠો તો 6 × 6 = 24 કેટલા થશે 24 અને કેટલા પર શરૂઆત કરે છે 89 તો 89 માં કેટલા ઉમેરીશું આપણે 24 તો 89 માં 24 ઉમેરી કેટલા થશે 113 કૂદકા થશે તો હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ આગળના પ્રશ્નો હવે જોઈએ છે 2-2 ની ગણતરી 27મો પ્રશ્ન છે 2-2 ની ગણતરી કરીને લખો હવે આપણે જે સંખ્યા જે આપી છે એમાં શું કરવાનું છે 2-2 ની ગણતરી કરવાની છે તો પહેલી કઈ સંખ્યા આપણને આપી છે 50 પછી કઈ છે 52 પછી કેટલી છે 54 તો 50 ના 2 માં 52 52 2 માં 54 હવે 54 માં કેટલા ઉમેરવાના છે 2 તો કેટલા થશે 56 2 ઉમેરીશ 58 2 ઉમેરીશ 60 2 ઉમેરીશ 62 અને 2 ઉમેરી કેટલા થશે 64 થશે એવી રીતે બીજી સંખ્યા 105 2 ઉમેરીશ 107 2 ઉમેરીશ 109 હવે 2 ઉમેરી કેટલા થશે 111 એના પછી 2 ઉમેરીશ 113 2 ઉમેરીશ 115 2 ઉમેરી 117 અને 2 ઉમેરતા 119 થશે હવે ત્રીજી સંખ્યા છે 246 248 250 2 ઉમેરી કેટલા થશે 252
પછી બે અમેઠા 254, 256, 258 અને 260. હવે આ ચોથી સંખ્યા છે 494. હવે અહીં જો 494 છે, હવે બે ઉમેરો નથી, બે બે શું કરતા ઘટતા જાય છે. ભાઈ જો આપણે ઉપરની સંખ્યાઓની અંદર જોતા હતા તો બે બે શું ઉમેરાતા હતા, હવે નીચેની સંખ્યા પહેલા 494 આવ્યા છે, પછી 452 એટલે શું થાય છે, બે બે ઘટે છે. જયારે તમે સંખ્યા આપેલી હોય એક સંખ્યા બરાબર ધ્યાનથી જોવાનું શું થાય છે, બે બે વધે છે કે બે બે ઘટે છે. તો અહીંયા આપણે જોઈએ તો 494 પછી જો વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી જોયું ન હોય તો તમે શું કરી નાખો, 496 કરી નાખી નાખો. બરાબર, અહીંયા આપણે કેટલા આવ્યા છે, 494 પછી 492 એટલે કે બે ઘટે છે, પછી 490 એટલે શું થાય, 92 કરતા 90 ઘટે છે. એટલે આપણે અહીંયા આગળ 492 લખવાના છે, કેટલા લખવાનું છે, બે ઘટે એટલે 488. પછી કેટલા હશે, 88, 86, 84, 82 અને 480. એવી રીતે પાંચમી સંખ્યા મને એવી રીતે છે, જો 635, પછી કેટલા આવ્યા છે, 633, ત્યાર પછી બે ઘટે છે, 631, બે ઘટા છે 629, પછી 627, ત્યાં પછી 625 અને પછી 623 અને પછી બે ઘટે એટલે 621. તો આ રીતે જોઈએ તો સંખ્યા જયારે આપણને આપી હોય ત્યારે બરાબર ધ્યાનથી જોવાનું હોય, ઘટતી હોય તો ઘટાડતા જવાનું અને વધતી હોય તો બબે ઉમેરતા જવાનું. એવી રીતે હવે ત્રણ ત્રણ સંખ્યા, હવે ત્રણ ત્રણની ગણતરી કરવાની છે. તો પેલા કેટલા આવ્યા છે, 500, પછી 500માં 3 ઉમેરે 503, 506, એમાં 3 ઉમેરે 509, 512, 515, 518 અને 521. ત્યાર પછી આપણે બીજી સંખ્યા જોઈએ તો 321, 324, 327, 330, 333, 336, 339 અને 333 સંખ્યા બનશે. ત્યાર પછી જોઈએ તો ત્રીજી સંખ્યા આવશે, ત્રીજી સંખ્યામાં 647, 3 ઉમેરે 650, 653, 656, 659, 662, 665 અને 668. તો આપણે ત્રણ ત્રણ સંખ્યા ઉમેરતા જઈએ તો આવી જશે. હવે એના પછી સંખ્યા બરાબર ધ્યાનથી જોવો, જો 832, પછી 32 એટલે 835 નહીં થયા પણ કેટલા થાય છે, 829, એટલે કે ત્રણ સંખ્યા ઘટે છે. હવે 29 પછી 826 એટલે કે 3 ઘટે છે. એટલે આપણે શું કરવું પડશે, હવે 3 3 ઘટાડ્યા જેવું છે. 826 ને 3 જશે તો 823, 820, 817, 814 અને 813. તો આ કઈ સંખ્યા બનશે, 813 સંખ્યા બનશે. ત્યાર પછી પાંચમી સંખ્યા, પાંચમી સંખ્યા 725, 725 ને 3 ઘટે છે 722, 719, 3 ઘટે છે 716, 713, 710, 707 અને 3 ઘટે છે જો કેટલી થશે, 704 આ રીતે બનશે. હવે આપણે અહીંયા 10 ની ગણતરીમાં જોઈએ તો 10 ની ગણતરી કરવાની છે. તો પેલા કેટલી સંખ્યા છે, 770, 780, એટલે કેટલા આવે છે, 790. હવે 10 ઉમેરતા કેટલા થશે, 800, પછી 810, પછી કેટલા થશે, 820, 830 અને છેલ્લે 840. એના પછી સંખ્યા આવી છે 911, 10 ઉમેરવાના છે તો 10 એટલે 11માં 10 ઉમેરે 21, 21માં 10 ઉમેરશો 31, 31માં 10 ઉમેરે 41, 41માં 10 ઉમેરશો 51, 51માં 10 ઉમેરે 61, 61માં 10 ઉમેરે 71, 71માં 10 ઉમેરા 81. 900 આપણે નવડા આગળ તો લખવાનો જ છે. ત્યાર પછી ત્રીજી સંખ્યા 532, 542, 552, 562, 572, 582, 592, 602. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે 247 છે, બરાબર છે. જો આગળની સંખ્યા આમ 10 ઉમેરતા જતા હતા, હવે અહીંયા 10 થાય છે, ઘટતા જાય છે. એટલે પહેલા સંખ્યા કઈ આવી છે, 247, તો એની અંદરથી આપણે 10 ઘટાડતા રહીશું તો 237, પછી આવશે 227, પછી આવશે 217, પછી આવશે 207, પછી આવશે 197, ત્યાં પછી 10 ઘટશે 187, 10 ઘટશે 170. તો અહીંયા જયારે સંખ્યા બરાબર આપી હોય ત્યારે ધ્યાનથી જોવાનું અને પછી સંખ્યા લખવી જવાનું. એમ સીધે લખવાનું, 10 છે એટલે 10 ઉમેરતા નહીં જવાનું, ઘટતી જતી હોય તો ઘટાડતા જવાનું અને વધતી હોય તો વધારતા જવાનું. હવે પાંચમી સંખ્યા જોઈએ, 689 સૌથી મોટા છે. જો હવે એના પછી 10 ઘટશે 689, 669, 659, 659, 639, 639 અને 619. તો છેલ્લે કેટલા આવે છે, 619. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 10 ની ગણતરી સુધી અત્યારે અહીંયા સુધી જોઈએ છીએ. અગાઉ જે વિડીયો મોકલ્યો છે એના પછીનો આ વિડીયો જે છે લખી દેજો અને હવે પછીનો વિડીયો જે છે એ આપણે આગળ 20 ની ગણતરીની પછીની સંખ્યા આપણે મોકલીશું. તો આજે આપણે અહીંયા સુધીનો વિડીયો જોઈએ છીએ.